आसन આપીને બેસાડ્યા, વાતો કરે છે. માં યશોદા એના મોહની અંદર, એના રૂપની અંદર મોહ પામી ગયા. જાણે આકાશમાંથી અપ્સરા ઉતરી હોય આવું રૂપ લઈને અવિદ્યા એ પૂતના આવી છે. માએ કોઈ દી આવું રૂપ જોયું જ નહોતું, આવો રૂપ રૂપનો ભંડાર છે. એટલે માય ની અંદર મોહી ગયા છે. થોડી વાર વાતો તો કરી અને માં કહે છે, બેન તમે અહીંયા બેસો, હું તમારા માટે હમણાં જ થોડી મીઠાઈ લઈને આવું, મોં મીઠું કરાવું. એટલે એ સમય બરાબર પારણિયામાં કૃષ્ણને પોઢાડવા માટે જાય ત્યાં પેલી પૂતના કહે છે કે યશોદા તને વાંધો ન હોય તો તારા છોકરાને હું રમાડું. ગોપીએ માગ્યો હોય તો કોઈ ગોપીના હાથમાં લાલાને આપ્યો નહીં માએ, પણ આજ પૂતનાએ માગ્યો પૂતનાના હાથમાં લાલા આપી દો, કારણ અવિદ્યાના રૂપની અંદર માં મોહ પામી ગઈ છે. અને અત્યારે આપણે આ સમયમાં રૂપ જ જોવાય છે ને, ગુણ ક્યાં કોઈ કોઈ જોવે છે. રૂપ સારું છે ચાલે, ગુણ ન હોય તો કાંઈ વાંધો નહીં. બધા રૂપના અત્યારે મોહિત થઈ ગયા છે. માએ બરાબર અવિદ્યાના હાથની અંદર ભગવાનને આપ્યા. માં બરાબર ઓરડામાંથી રસોડામાં ગયા અને આ બાજુ પૂતનાએ પોતાના ગોદની અંદર એ કૃષ્ણને લઈ, બાલકૃષ્ણને લઈ અને પોતે વિષ પાવા આવી છે. અને સામાન્ય વિષ નહીં, કાલકૂટ નામનું વિષ લગાવીને આવી છે. પણ એ સમયે ભગવાને આંખો બંધ કરી દીધી છે. જ્યારે એ પૂતના એને વિષપાન કરવા જાય ત્યારે મહાપુરુષો કહે છે કે ભગવાને એટલા માટે આંખો બંધ કરી હશે કે, એક મહાપુરુષ એમ કહે છે કે ભગવાન નાના હતા, હજી તો બાળક હોય એટલે એનામાં ઊંઘ વધારે હોય, એટલે એ વધારે પડતું ઊંઘતું હોય, એટલે ભગવાને આંખો બંધ કરી દીધી. કોઈ બીજા મહાત્માજી એમ કહે છે એટલા માટે નહીં, પણ ભગવાને આંખો બંધ એટલે કરી કે પૂતના છે એ રૂપ સારું છે પણ અવિદ્યા છે, એટલે અવિદ્યાને નથી જોવી, કારણ કે એ આંખો દ્વારા પણ અંદર આવે, એટલે મારે નથી જોવી એને, એટલે ભગવાને આંખો બંધ કરી દીધી છે. કોઈ મહાપુરુષ એમ કહે છે કે ભગવાનને ઝેર પીવાનો વારો આવ્યો, એટલે જેણે ઝેર પીધું હતું ને એ ભગવાન શિવને વંદન કરવા માટે થઈ અને ભગવાને આંખો બંધ કરી છે. અને કોઈ મહાપુરુષ એમ કહે છે ઝેર પીવાનો વારો આવ્યો, ઝેર કડવું હોય એટલે કડવી વસ્તુ આંખ બંધ કરીને પીવાય, એટલે ભગવાને આંખ બંધ કરી દીધી. હવે આંખને અને સ્વાદને શું લેવા દેવા છે હજી મને સમજાણું નથી, કારણ કે આપણે કહીએ ને દવા કડવી એટલે શું કહીએ, આંખું બંધ કરીને પી જા, હવે આંખું બંધ કરે એટલે કડવી દવા મીઠી થઈ જાય. પણ તોય આપણી કહેવત છે આપણી ઘણી બધી કહેવતો એવી છે કે જેમાં દશ નથી ઉતતી. આંખું બંધ કરીને પી જા, મોરના ઈંડા ચિતરવાનો પડે. એટલે ઘણી બધી કહેવતો માત્ર એમ ચાલી જાય છે. એટલે ભગવાને આંખો બંધ કરી અને જ્યારે વિષપાન કરવા જાય છે ત્યારે સૌ પ્રથમ ભગવાને વિષપાન કર્યું. તે વિષપાન કર્યા બાદ એમાં દૂધ તો હતું નહીં, કારણ કે ભાવ વગર દૂધ ન બને. માના શરીરમાં રહેલું જે લોહી છે એ લોહીમાંથી દૂધ બની જાય. ક્યારે? જ્યારે દીકરાઓ પ્રત્યે ભાવ બને ત્યારે. ભાવ વગર ક્યારેય દૂધ ન હોય. એટલે દૂધ તો હતું નહીં, કારણ કે ભાવ હતો નહીં પૂતનાને. એટલે ભગવાને સૌ પ્રથમ વિષ પીધું અને ત્યારબાદ એનું રક્તની ધારાઓ મેળ્યા પીવા. અને ભગવાન જ્યારે એનો પ્રાણ ખેંચે છે, એનું શરીર માંડું ખેંચાવા, એટલે આકાશ માર્ગે જ્યારે એ પૂતના પોતાના મૂળ સ્વરૂપમાં આવીને ઉડી છે, ભગવાનને કહે છે છોડી દે મને, છોડી દે છોડી દે, મુસ્તતામ મુસ્તતામ. ભગવાન કહે છે કે જો પૂતના, મારો એક નિયમ છે કે જે જીવાત્મા મારી પાસે આવે અને હું એક વાર એને પકડું પછી જિંદગીમાં ક્યારેય મૂકું નહીં. મેં તને પકડી છે, હવે તને ન મૂકી શકું. અને હું તારી પાસે નહીં, તું મારી પાસે આવી છો. અને મારો નિયમ છે જે મારી પાસે આવે એને મારે ઉઠાવી લેવા, એને મારે તેડી લેવા, અને હું એક વાર એનો હાથ પકડું પછી જિંદગીભર એનું બાવડું ન છોડું, પછી ભલે મને ભૂલી જાય. અને અંતે ભગવાને પૂતનાનો પ્રાણ ખેંચ્યો અને પૂતના
પૂતનાનો ભગવાને વધ કર્યો. આ પૂતના કોણ હતી? તો કહેવાય છે બલિરાજા અને વિંધ્યાવલની દીકરી રત્નમાલા હતી. જ્યારે ભગવાન વામન અવતાર ધરીને આવ્યા ત્યારે રત્નમાલા ત્યાં ઊભા છે, બલિરાજા ભગવાનની સાથે વાતો કરે છે અને બહુ કાલી ગયેલી ભાષામાં ભગવાન બોલે છે ને, એટલે રત્નમાલા એમ કહે છે આવો છોકરો હોય ને તો હું એને મારી ગોદમાં પોઢાડું અને એને રમાડું. આવા છોકરાને તો ખોળામાં બેસાડીને રમાડવાની ઈચ્છા થાય. ભગવાન ત્યારે વામન બોલ્યા હતા કે કઈ વાંધો નહીં રત્નમાલા, તારી આ ઈચ્છા હું પૂરી કરીશ. અને એ સમયે જ્યારે ભગવાનને ત્રણ ડગલા જમીન આપી અને વામનમાંથી વિરાટ થયા, એટલે એ સમયે વળી પાછી રત્નમાલાનો ભાવ બદલી ગયો. આને દૂધ ન પવે, આને તો ઝેર પાઈ મારી નખાય. ભગવાન કહે છે તારી આ ઈચ્છા પણ હું પૂરી કરીશ. આજે રત્નમાલાની બે ઈચ્છા ભગવાને પૂરી કરી. એની ગોદમાં પણ ભગવાન પધાર્યા અને એને ઝેર પાવું હતું એટલે ભગવાને ઝેર પણ પીધું છે. ભગવાન બધી ઈચ્છાઓને પૂરી કરનારો છે. આજે એ રત્નમાલાનો ભગવાને ઉદ્ધાર કર્યો છે, એની ઈચ્છાઓને સંપન્ન કરી છે. આ અવતારમાં પૂતનાનો વધ થયો, આકાશ માર્ગે ઉડેલી પૂતના પડે છે, નીચે પડી કેટલાય એવા વૃક્ષો ધરાશાયી થયા, વૃક્ષોની ઉપર પૂતના અને પૂતનાની છાતી ઉપર ભગવાન બાલકૃષ્ણ રમે છે. માં યશોદા ઉરડામાં આવ્યા, જ્યાં જુએ નથી પેલી સ્ત્રી નથી લાલો, એકદમ દોડતા દોડતા માં યશોદા બહાર ગયા, નંદરાય ગયા છે, ગોપી ગોવાળો દોડ્યા છે. જ્યાં જુએ તો જંગલના માર્ગોમાં પડ્યો છે એ પૂતના પડી છે અને એના શરીર ઉપર બાલકૃષ્ણ રમે છે. જય અને માએ એકદમ દોડી લાલાને તેડી લઈને પોતાની છાતીએ વળગાડ્યો, પોતાની છાતીએ વળગાડીને ફરી પાછા પોતાના ઘરે લાવ્યા છે. ઘરે આવ્યા કહે છે મારા લાલા ઉપરથી ઘાત ગયા તો. વળી થોડો સમય વ્યતીત થયો અને ભગવાન કૃષ્ણ પડખું ફરતા શીખ્યા છે. ભગવાન પડખું ફરતા શીખ્યા એટલે દરેક વ્યક્તિઓને આખા ગામને ભગવાનને ભગવાનના પડખું ફરવાના એટલો આનંદ થયો નંદબાબાને કે નંદબાબાએ આખું ગોકુળ ધુવાડા બંધ જમવા આપ્યું છે. આખા ગોકુળને ધુવાડા બંધ જમવા આપ્યો, મારો લાલો પડખું ફરતા શીખી ગયો. અને એ દિવસે બરાબર બ્રાહ્મણોને બોલાવ્યા, બંદીજનોને બોલાવીને સ્તુતિ પાઠ કરાવે છે. બ્રાહ્મણોએ આવી ભગવાનના એ નાના સ્વરૂપને ત્રાંબાના પાત્રમાં પધરાવ્યું અને ત્રાંબાના પાત્રની અંદર પધરાવી અને એ સમયે બ્રાહ્મણો યમના જળથી ભગવાન ઉપર અભિષેક કરે છે, ભગવાનને સ્નાન કરાવ્યું છે. અહીંયા તો મને લાગે છે ઘણા બધા લોકોના ઘરમાં ઠાકોરજી બિરાજતા છે. કોના કોના ઘરે બિરાજે છે? કેટલા લોકો નિત્ય ભગવાનને સ્નાન કરાવો, કેટલા લોકો ભગવાનને નિત્ય શૃંગાર રચાવો છો? એક કામ કરવાનું, જેથી તમે લાલાને નવરાવવાનું ભૂલી જાઓ ને તે દિવસે તમારે તમારા છોકરાને નહીં નવરાવવાનું. કેટલા દિવસ તમે એને પીડ્યો રહેવા દો, જોઈ લઈએ આપણે. ઠાકોરજી ઘરમાં બિરાજન, તમે એને સ્નાન ન કરાવો, એને નિત્ય શૃંગાર કરો. ભગવાનને સ્નાન કરાવજો, બા જળ લેજો, જળમાં કેસર પધરાવજો, એની અંદર ભગવાનને યમના જળથી સ્નાન કરાવો, સારા સારા વસ્ત્રો પહેરાવો. અને હું ત્યાં સુધી કહીશ કે તમે રોજ સવારમાં ઠાકોરજીની પૂજા કરશો ને, આઠ દિવસ ખાલી નિયમ રાખો. કેટલા દિવસ? આઠ દિવસ. કે હું આઠ દિવસ ભગવાનને સવારમાં નિત્ય સ્નાન કરાવીશ અને ઠાકોરજીનો શૃંગાર કરીશ. આઠ દિવસ તમારા, નવમો દિવસ કૃષ્ણનો છે સાહેબ. આઠ દિવસ તમે સ્નાન કરાવશો એટલે નવમા દિવસ મન આપોઆપ કહેશે લાવને કૃષ્ણને સ્નાન કરાવી દઉં. ભાવથી કનૈયાની પૂજા કરજો બાપ. પૂજા ત્રણ પ્રકારની છે, તનુજા, વિતજા અને માનસી. પણ જે પૂજા તમારથી થઈ શકે એવી હોય પૂજા કરજો, પણ જે પૂજા કરો એમાં ભગવાનને ભાવ અર્પણ કરજો બાપ. અમુક અમુક તો માનસી પૂજા કરે એમાં કઈ ધરે નહીં, તો એ વળી પાછું દૂધમાંથી ખાંડ કાઢવા બારો જાય. એક શેઠ બરાબર ભગવાનની પૂજા કરે એટલે એમને થોડો ખર્ચો થતો હતો ભગવાનની પૂજામાં, એટલે ગામમાં સત્તા બેઠી હતી એટલે ત્યાં ભટજી પાસે જઈને પ્રશ્ન કર્યો, બાબા મારે ઠાકોરજીની પૂજા કરવી પણ ખર્ચો થાય છે, ખર્ચા વગરની પૂજા બતાવો.
गुरुदादा कहे मानसी पूजा करो। हमारा समर्पण राष्ट्र हित के लिए।